સમાચારોની શરૂઆત કરીએ. વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર. પાદરાના ગવાસત ગામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. કંપનીના ડાયરેક્ટર, મેનેજર અને ઓપરેટરની ધરપકડ થઈ છે. આપને જણાવી દઈએ કે કંપનીના માલિક સિદ્ધાર્થ અને શ્વેતાંશુ પટેલ હજુ પણ ફરાર છે. ગઈકાલે થયેલા બ્લાસ્ટમાં 6 વ્યક્તિના મોત થયા હતા, જે બાદ આ કાર્યવાહી અહીં પોલીસ તરફથી થઈ છે. ગઈકાલે જે બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ કંપનીના માલિક જે છે તે ફરાર થઈ ગયા છે. હાલ તો આપને જણાવી દઈએ કે પોલીસે ડાયરેક્ટર, પ્લાન્ટ મેનેજરની ધરપકડ કરી છે અને ક્યાં બેદરકારી હતી તેની પણ અહીં ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. કંપનીના ડાયરેક્ટર, મેનેજર અને ઓપરેટરની ધરપકડ થઈ છે. કંપનીના મુખ્ય માલિક સિદ્ધાર્થ અને શ્વેતાંશુ પટેલ હજુ પણ ફરાર છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9ના સંવાદદાતા અભિષેક પંચાલ. અભિષેક, ગઈકાલે જે સમગ્ર ઘટના બની, 6 કર્મચારીઓના અહીં મોત થયા હતા, આ સમગ્ર મામલે પોલીસે આખરે કાર્યવાહી કરી છે, પરંતુ હજુ પણ જે માલિકો છે તેઓ ફરાર છે. શું તેમને શોધવા માટે પોલીસ કોઈ કાર્ય કરી રહી છે ખરી? ચિત્રા, બિલકુલ. ગઈકાલે જે રીતના પાદરાની નજીક ગવાસદ ગામની એમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન હાઇડ્રોક્લોરાઇડ જ્યારે ભરવામાં આવતું હતું અને ત્યારે બ્લાસ્ટ થયો હતો, આજે બ્લાસ્ટ થયો હતો તે એટલો ભયાવહ હતો કે આજુબાજુના 3 કિલોમીટરની અંદર પણ ભૂકંપના આંચકા જો અનુભવ થયો હતો. 6 નિર્દોષ કર્મચારીઓના મોત થઈ ગયા હતા અને ત્યારબાદ ગત મોડી રાતે પોલીસે 304 IPC 304 388 મુજબનો ગુનો 5 લોકો સામે નોંધ્યો હતો અને બેદરકારીથી મૃત્યુ નિપજનાર જે 5 લોકો હતા, જેમાં કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ, કંપનીના ડિરેક્ટર શ્વેતાંશુ પટેલ, અન્ય ડિરેક્ટર સત્યકુમાર બાલ નાયર, આકાશ અગ્રવાલ અને રાજુ રાઠવાની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે જિલ્લા LCB દ્વારા જે ડિરેક્ટર છે સત્યકુમાર બાલ નાયર, આકાશ અગ્રવાલ કે જે પ્લાન્ટનો મેનેજર હતો અને ત્યાંનો જે સુપરવાઇઝર હતો રાજુ રાઠવા, તેમની પોલીસે અત્યારે ધરપકડ કરી છે અને જે કંપની છે ત્યાં તેમને અત્યારે લઈ જવામાં આવ્યા છે કે આજે બેદરકારી એટલે કે નેગ્લિજન્સી ક્યાં રહી ગઈ. હજુ પણ જે સૌથી મોટું માથું આમાં કહેવામાં આવે છે તે જે સિદ્ધાર્થ પટેલ અને શ્વેતાંશુ પટેલ. સિદ્ધાર્થ પટેલ અને શ્વેતાંશુ પટેલ વડોદરા શહેરના જાણીતા ઉદ્યોગપતિ છે અને તેઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ચોક્કસ સારી કામગીરી કરી શકાય એવું કહી શકાય, પરંતુ એક ડિરેક્ટર અને જે માત્ર 2 નાના કર્મચારીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે. હજુ પણ કંપનીના જે મુખ્ય માલિક છે તે સિદ્ધાર્થ પટેલ અને શ્વેતાંશુ પટેલ તે પોલીસ પકડથી દૂર છે. ગ્રામ્ય પોલીસ દ્વારા ગઈકાલ મોડી રાતથી જિલ્લા LCB, જિલ્લા SOB, SOG, પાદરા અને વડુ પોલીસ સ્ટેશનની વિવિધ 4 ટીમો બનાવીને જે આ ઉદ્યોગપતિ છે તેમની ધરપકડ કરવાના ચક્રો છે તે ગતિમાન કર્યા છે, પરંતુ ગઈકાલની ઘટનાને અત્યારે 24 કલાક થયા બાદ પણ માત્ર 3 જ લોકોની પોલીસ ધરપકડ કરી રહી છે. જિલ્લા પોલીસ વડા છે સુધીર દેસાઈ, તેમના દ્વારા જે ટીમો બનાવવામાં આવી છે તે ટીમો અત્યારે તમામ આ લોકોના આશ્રય સ્થાનો છે ત્યાં ચકાસણી કરી છે, ત્યાં છાપેમારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના અટલાદરા વિસ્તારની અંદર અમની એક ઓફિસ આવેલી હતી, ત્યાં ડિરેક્ટર્સ બેસતા હતા, પરંતુ ત્યાં પણ અત્યારે ખંભાથી તાળા જોવા મળી રહ્યા છે. 3 જે લોકો હતા, સત્યપાલ નાયર, આકાશ અગ્રવાલ અને રાજુ રાઠવા, તેમની હાલ વડુ પોલીસે ધરપકડ કરીને જે જગ્યા હતી ત્યાં અત્યારે વિઝિટ કરવામાં આવી રહી છે. જોકે બીજી તરફ વાત કરવામાં આવે, ગઈકાલે જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તે મામલા બાદ કંપની દ્વારા સ્થાનિક ધારાસભ્ય જસપાલ પઢિયાર અને તેઓ લોકોએ મધ્યસ્થી કરી હતી. તમામ મરણ જનાર જે લોકો હતા તેમને 21 લાખ રૂપિયાનું કોમ્પન્સેશન એટલે કે વળતર આપવાની વાત કરી હતી. આજે સવારે 9 વાગે આ લોકોને કોમ્પન્સેશન આપવાનું હતું, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતના કંપનીના રિપ્રેઝેન્ટેટિવ વડોદરાની સયાજી હોસ્પિટલ કે જ્યાં આ તમામ લોકોના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યા છે ત્યાં આવ્યા નથી. મરણ જનાર લોકો જે હતા તેમના સ્વજનો અહીંયા મોટી સંખ્યામાં મોડી રાતથી જ આવી ગયા છે, પરંતુ તેમની અંદર હવે રોજ જોવા મળી રહ્યો છે કે ગઈકાલે કમિટમેન્ટ જે પ્રશાસન હતું, કંપનીનું તંત્ર હતું, તેમને કર્યું હતું અને તેમને હજુ સુધી કોઈ પણ રીતનો એક પણ રૂપિયાના કોમ્પન્સેશનનું ના તો વળતર આપ્યું છે, ના કો તેમને મળવા આવ્યા છે. તેને લઈને જે મૃતકના સગાઓ છે તેઓ અત્યારે ડેથ બોડી છે તે અહીંયાથી નહીં ઉચકીને લઈ જાય અને તેનો જે અંતિમ ક્રિયા છે તેવી નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચિત્રા, બિલકુલ આભાર અભિષેક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે મુખ્ય વાત આ સમગ્ર મામલે સામે આવી રહી છે કે કંપનીના જે મુખ્ય સંચાલક છે તેઓ હજુ પણ પકડથી બહાર છે. સિદ્ધાર્થ અને શ્વેતાંશુ પટેલ, આ વચ્ચે જે જાહેરાત કરવામાં આવી હતી કે જેટલા પણ 6-6 કર્મચારીઓના મોત થયા છે તેમને કમ્પેન્સેશન રૂપે 21 લાખ રૂપિયા આપવામાં આવશે 6-6 કર્મચારીને, પરંતુ 9 વાગ્યા સુધી તેઓની જે કમિટમેન્ટ હતું તે અનુસાર તેઓએ હજુ પણ વળતર નથી ચૂકવ્યું, જેને લઈને મૃતકોના પરિવારજનોમાં રોષ.
નજીક આવેલા ગવાસદ ગામની એમ્સ હોસ્પિટલમાં ગઈકાલે એક બ્લાસ્ટ થયો હતો અને 6 જેટલા જે નિર્દોષ કર્મચારીઓ હતા તેમના મોત થઈ ગયા હતા. જો કે સમગ્ર મામલે ગત મોડી રાતે તમામ જે કર્મચારીઓના મૃતદેહ હતા તે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. મોડી રાતથી જે મરણજનાર જે લોકો હતા, મરણજનારના સગા હતા, તેઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી તેમને વળતરના આદેશ આપવામાં નહીં આવે કે વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. શું કહેશો કે જે રીતના ગઈકાલે ઘટના ઘટી આપ અત્યારે કેમ મૃતદેહ નથી લઈ રહ્યા? મૃતદેહ એટલા માટે નહીં લઈ રહ્યા કે કાલે અમારે કમિટમેન્ટ થઈ હતી કે જે વર્બલી અમને કીધું હતું કે 21 લાખ રૂપિયાનો ચેક આપીશું પણ અત્યારે કોઈ આવ્યું નથી, એના માટે અમે આજની કાલના રિઝલ્ટતા છે અને કોઈ પરિવાર માટે બધા રાહ જોઈ રહ્યા છે. આજનો આપનો શું નિર્ણય છે? આજનો અમારો જ નિર્ણય છે કે અમને 21 લાખ રૂપિયાની જે કમિટમેન્ટ થઈ હતી કોઈ બી કંપનીનો અધિકારી આવે એ આપે પછી અમે મૃત્યુદેહ નહીંથી સ્વીકારવા તૈયાર છે. અન્ય પણ મરણજનારના સ્વજનો આપની સાથે છે. વડીલ, શું કહેશો કે જે રીતના ગઈકાલે તમને જાહેરાત કરવામાં આવી અત્યારે આપ કેમ મૃતદેહ નથી સ્વીકારી રહ્યા? અમે આનો નિકાલ ન આવે ત્યાં સુધી કેવી રીતે સ્વીકારો ભાઈ? 21 લાખની કમિટમેન્ટ એ લોકોએ કરી હતી, અમે કાલ રાતના આવીને જ છીએ બરાબર 3 વાગ્યાના ઠંડીમાં. એ લોકો કે આવીશ અમને એવું આશ્વાસન આપ્યું છે. અમે જે આ ઘરમાં કમાવાવાળા એક જ ભાઈ હતો બરાબર, એની અહીંયા પરિવાર છે આખો, એને આપણા પરિવારનું થોડુંક વિચારવું જોઈએ કે ન વિચારવું જોઈએ? કંપનીના સત્તાધીશો કે કોઈ આપને મળવા માટે કેવું કે આવે સુધી નથી આવ્યા. અમારા એક ભાઈને મોકલ્યા હતા ત્યાં આગળ, વાત થઈ ગઈ અમે લોકો કે આવશે, અમે એમની રાહ જોઈને બેઠેલા છીએ. અમે જ્યાં સુધી એ લોકો અહીં નહીં આવે ત્યાં સુધી અમારે કોઈ સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી બરાબર. જ્યાં સુધી એ નહીં આવે, અમારે સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે નહીં સ્વીકારી. અન્ય પણ સ્વજનો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો કે આપની જે માંગ હતી ગઈકાલે મૌખિક જાહેરાત કરી અત્યારે ગત મોડી રાતથી આપણે ટાઢ ઠંડીની અંદર આપ બેઠા રહ્યા છો, આપ આજે શું નિર્ણય લો છો? અમારો નિર્ણય એવો છે, ગઈકાલે કંપનીના ડિરેક્ટરો જે કાંઈ ઉચ્ચ અધિકારીઓ બધાની વચ્ચે કમિટમેન્ટ થયેલું હતું, એ લોકોએ કીધેલું હતું કે મૃતકોને 21 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને 9 વાગ્યે આ સહાય તમને મળી જશે, પણ હજી સુધી એ લોકો કોઈ અહીં આવ્યા નથી. એટલે ગઈકાલે અમને લોકોને ઉલ્લું બનાવ્યા હોય એવું મને દેખાય છે. અને અમે હવે એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગઈકાલે કમિટમેન્ટ થયું એ મુજબ એ લોકો અમને અમારા મૃતકોને સહાય નહીં આપે ત્યાં સુધી અમે અહીંથી ડેડ બોડી નથી લઈ જવાના. બિલકુલ. તો આ હતા જે મરણ જનાર લોકો હતા, તેમના સ્વજનો હતા અને તેમના સગા હતા, અને તેઓનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી કંપની દ્વારા તમામ જે મરણ જનાર છે તેમને 21 લાખ રૂપિયાનું વળતર નહીં આપે ત્યાં સુધી આજે જે સ્વજનો છે તે વડોદરા ખાતેથી જે મૃતદેહ છે તે નહીં સ્વીકારે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા.